हेलो विद्यार्थी मित्रों, आज धोरण 6 विषय गणित चैप्टर नंबर 8 दशांश संख्याओ। आज आप दशांश संख्याओ स्वाध्याय 8.2 में प्रश्न नंबर 5, प्रश्न नंबर 6 और प्रश्न नंबर 7 की गणतरी करवाना छे। तो चलो जोईए। तो प्रश्न नंबर 5, नीचेना दरेक दशांश ने शब्द में लखो। आपणे जे आंकड़ाकीय माहिती आपेली छे एने आपणे शब्दमां लखवाना छे, पण केवी आंकड़ाकीय दशांश संख्याओ। तो आपणे जोईए पहेलू 0.03, एने आपणे शब्दमां लखीए तो 0.,, એટલે કે દશાંશ 0 કેટલા છે? 3। 0.03 એટલે 0.03। આગળ લખીએ બીજું 105.56, તેને આપણે લખવું હોય શબ્દમાં તો 105 દશાંશ 5, 6। આગળ 108.56, તેને લખી આપણે 108 પોઈન્ટ છે દશાંશ 5, 6। હવે આગળ છેલ્લું 10.07, 10 દશાંશ 0.07। આંકડાકીય માહિતીને આપણે શબ્દમાં લખ્યા છે પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ તો રેખા સંખ્યા રેખા પર આપણે દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે એની ચર્ચા કરવાના છે। તો આપણને જે કિંમત આપેલી છે જોઈએ પહેલા તો 0.06 આપણે જોઈએ તો આ જે કિંમત છે એ કિંમત તમને પણ જોતાની સાથે ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યા રેખા પર કયા બે બિંદુઓની વચ્ચે આવતું। તો આપણે જોઈએ તો એ 0 અને 0.1 ની વચ્ચે આવતી રકમ છે, કેમ કે 0 અને તમારી રકમ છે 0.06, એટલે એ જે રકમ છે એ તમારી કયા બે બિંદુઓ વચ્ચે આવશે? તો 0 અને 0.1 ની વચ્ચે આવેલ રકમ છે। જો એને આપણે લખીએ તો 0.01, 0.02, 0.03, 0.04 અને 0.05 ને 0.06, એટલે અહીં આવેલ છે આપેલ રકમ તમારે કયા બે બિંદુઓની વચ્ચે આવેલી છે। તો આપણે લખી શકીએ કે આપેલ રકમ 0 અને 0.1 ની વચ્ચે આવેલ રકમ છે। હવે આપણે આગળ જોઈએ તો બીજી રકમ છે 0.45। તો આપણને ખ્યાલ છે કે જો આપેલ ઉપરની રકમ 0 અને 0.1 ની વચ્ચે હોય તો આ રકમ કોની વચ્ચે હોઈ શકે? તો આપણે સંખ્યા રેખા પર જો એનું નિરૂપણ કરીએ તો એ રકમ જે છે એ રકમ 0.4 અને 0.5 ની વચ્ચે આવેલ રકમ છે। એમાં તમે જોઈ શકો છો કે જ્યારે તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરશો તો તમારે એ
0.4 અને 0.5 ની વચ્ચે લેવાનું છે. તો આપણે જોઈએ 0.0 4 0.0 5 એ રીતે તમારે અહીંયા 0.0 0.4 5 એ 0.4 અને 0.5 ની વચ્ચે આવેલ રકમ છે. એટલે અહીં લખીએ 0.4 અને 0.5 વચ્ચે આવેલ રકમ 0.45 છે. હવે આપણે આગળ જોઈએ તો આગલી રકમ જો જોઈએ, તમને આગલી રકમ આપેલ છે 0.19. તો 0.19 જે છે એ તમારે 0.1 અને 0.2 ની વચ્ચે આવેલ રકમ છે. તો આપણે અહીંયા લઈએ તો 0.1 છેલ્લું લઈએ તો 0.2. હવે આપણે જોઈએ આગળ તો 0.1 0.01 0.02 એવી રીતે તમારે જોવા જઈએ તો આપણે અહીંયા અંતિમ 0.19 તમને 0.1 અને 0.2 ની વચ્ચે આવેલ રકમ છે. એટલે અહીં લખીએ તો 0.19 છે એ તમારે 0.1 અને 0.2 ની વચ્ચે આવેલ રકમ છે. હવે આપણે આગળ જોઈએ આપેલ અપૂર્ણાંશનું અતિ નિષેવિત સ્વરૂપમાં લખો. આપણે જે દશાંશ સંખ્યાઓ આપણને આપવામાં આવેલી છે એને આપણે એના અંતિમ સ્વરૂપ સુધી લઈ જવાનું છે. તો આપણે જોઈએ તો અહીંયા તમને રકમ આપેલી છે 0.60. હવે 0.60 એટલે આપણે કહીએ તો 60 માં છેદમાં 100, ઉપર નીચેથી એક એક 0 કેન્સલ, એટલે તમારું થાય છે 6 ના છેદમાં 10. આપણે જાણીએ છીએ કે 6 કયા ઘડિયામાં, તો 3 2 6, અને 10 કયા ઘડિયામાં, તો 5 2 10. બબે કેન્સલ એટલે તમારો આન્સર આવે છે 3 ના છેદમાં 5. તમારો અહીંયા અતિ એક્ષરીક સ્વરૂપમાં અહીંયા રૂપાંતરિત થઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ તો આપણને આગળ આપવામાં આવેલી છે રકમ 0.05 0.05 ને, એટલે કે 5 ના છેદમાં 100. હવે આપણે જોઈએ તો 100 કયા, તો 20 5 5 100, ઉપરથી નીચેથી 5 5 કેન્સલ, એટલે 1 ના છેદમાં 20. આ તમારું અતિ અક્ષેપિત સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ તો ચાલો વિદ્યાર્થી તો ત્રીજો દાખલો જોઈએ. તો 0.75 આપણે જોઈએ તો એને જો દશાંશ સ્વરૂપ જો કરીએ તો 75 ના છેદમાં 100. હવે આપણને 75 તો 15 5 75 અને 100 20 5 5 કેન્સલ. હવે જો પાછા 15 ના આપણા અવયવ પાડે 3 5 અને 4 5 5 5 કેન્સલ 3 ના છેદમાં 4. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અવયવ થશે નહીં, 3 ના છેદમાં 4 આવી ગયેલા છે. ઉપર તમે જોઈ શકો છો કે પહેલા દાખલામાં પણ 3 ના છેદમાં 5, 1 ના છેદમાં 20 અને 3 ના છેદમાં 4. હવે પછી અવયવ તમારા અહીંથી પડશે નહીં, એટલે તમારું આ અતિ અંતિક સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું. આપણે પ્રશ્ન નંબર 5 માં દશાંશ સંખ્યાઓને શબ્દમાં ફેરવ્યા. પ્રશ્ન નંબર
છ મહિના કયા બે બિંદુઓ વચ્ચે આવે છે ને રેખા પર નિરૂપણ કર્યું અને પ્રશ્ન નંબર 7 માં એના અતિ અંતરી સ્વરૂપમાં રૂપાંતરિત કરી ચૂક્યા છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ